डीसा तालुकाना माणिकपुरा गामे दारूना नशामां धूत बनेल पतिए धारियाना घा मारी पत्नीनी करपीण हत्या करता समग्र पंथकमां चकचार मची जवा पामी छे। जे अंगे डीसा तालुका पोलीसे हत्यानो गुनो नोंधी मृतकनी लाशने डीसा सिविल होस्पिटलमां पोस्टमोर्टम माटे लवाई हती। बनासकांठा जिल्लामां हत्याना बनावोमां चिंताजनक वधारो थई रह्यो छे। आजे જોવામાં આવે તો લોકો ન જેવી બાબતમાં આવેશમાં આવી જઈને તીક્ષ્ણ હથિયારો વડે હત્યા કરી રહ્યા છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં એક પછી એક હત્યાના બનાવોમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે। ક્યાંક લોકો દારૂના નશામાં હત્યા કરી રહ્યા છે તો ક્યાંક લોકો પૈસાની ન જેવી લેવડદેવી હત્યા કરી રહ્યા છે। સતત વધી રહેલા હત્યાના બનાવોથી હાલ બનાસકાંઠા જિલ્લો લોહિયાળ સાબિત થઈ રહ્યો છે, ત્યારે ડીસા તાલુકાના માણેકપુરા ગામના માલજી લખુજી ઠાકોરના લગ્ન ડીસાના નેસડા ગામના ગજરાબેન ઠાકોર સાથે થયા હતા, ત્યારે બુધવારે રાત્રિના 7:00 સુમારે માલજી લખુજી ઠાકોરે કોઈ અગમ્ય કારણોસર ધારિયા વડે ગજરાબેન માલજી ઠાકોરના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી હતી। જો કે ગુરુવારે આ અંગેની જાણ ડીસા તાલુકા પોલીસને થતા ડીસા ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા, ડીસા તાલુકા પીઆઈ એમજે ચૌધરી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈને ઝીણવટભરી રીતે તપાસ હાથ ધરી હતી। પોલીસે મૃતકની લાશને ડીસા સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવી હતી। આ અંગે મૃતક ગજરાબેન ઠાકોરના ભાઈ સોમાજી છગનજી ઠાકોરે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે માલજી લખુજી ઠાકોર સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ પીઆઈ એમજે ચૌધરી ચલાવી રહ્યા છે। ડીસા તાલુકાના માણેકપુરા ગામે 25 વર્ષ અગાઉ ગજરાબેનના લગ્ન જીવન દરમિયાન 3 સંતાનો પણ છે, જેઓના સંતાન મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા, ત્યારે થોડા દિવસથી મજૂરી માટે ગયેલા પુત્ર ઘરે ન હોવાનો લાભ લઈને પતિએ પત્નીની કરપીણ હત્યા કરી હતી। જ્યારે આ બાબતની જાણ આજુબાજુના લોકોને થતા તેઓએ આ બાબતની જાણ તેમના ભાઈને કરી હતી, જેથી તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી જોતા તો તેમની બહેનની લાશ લોહી લુહાણ હાલતમાં પડેલી જોઈ તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા, જે બાદ તપાસ કરતા જાણવા મળ્યું કે તેમના બનેવી દ્વારા જ તેમની બહેનની હત્યા કરાઈ હોવાની જાણ થઈ હતી, જેથી તેમના પરિવારજનોએ તાત્કાલિક ડીસા પોલીસને જાણ કરતા પોલીસે હાલ આરોપીની અટક કરી વધુ તપાસ હાથ ધરી છે। માણેકપુરા ગામમાં ગઈકાલે તારીખ 17/6/2020 રોજ સાંજના 7:00 આ હત્યાનો બનાવ બનવા પામેલ છે। મરણ જનાર બેનનું નામ છે ગજરાબેન, વાઇફ ઓફ માલજીભાઈ લખુજી ઠાકોર, જેની ઉંમર આશરે 36 વર્ષ જેવી છે। ગઈકાલે સાંજે આ બનાવ બન્યો, ત્યારબાદ બેનના જે ભાઈ છે તેમને જાણ કરવામાં આવી, ભાઈ તેમના છે એ ઘટના સ્થળે પહોંચેલ, ત્યારે આ બેને ખુદે પોતે ચપ્પુથી પોતાનું ગળું કાપી નાખ્યું તેવું જણાવવામાં આવે। પરંતુ બેનના ભાઈ કે જે આ કામના ફરિયાદી પણ છે તેમને શંકા જતા તેમણે આજે સવારે પોલીસને જાણ કરી છે, પોલીસ ઘટના સ્થળે પહોંચી છે। પોલીસને આ બાબતે મરણ જનારના પતિ છે તે શંકાસ્પદ લાગતા તે દિશામાં તપાસ હાથ ધરેલ, આ દરમિયાન અમને શકમંદ દ્વારા જ આ કૃત્ય કરાયું છે તેવા પ્રાથમિક પુરાવાઓ મળી આવ્યા છે, જેમાં દાર્શનિક પુરાવાઓ છે તથા આરોપી તથા તેમના પત્ની જે મરણ જનાર જે છે તેઓ મૃત્યુ પહેલાં બંને સાથે હતા એના પણ અમને પ્રાથમિક પુરાવા મળ્યા છે। આ બાબતેના પ્રાથમિક પુરાવાઓ સાયન્ટિફિકલી કલેક્ટ કરવામાં આવ્યા છે તથા જે દાર્શનિક પુરાવાઓ હતા જેમણે જેને આખો નજરે બંને પતિ પત્નીને મૃત્યુ પહેલાં સાથે જોયેલા તથા તેઓ બંને વચ્ચે ગાળાગાળી થતી હતી તથા ઝઘડો પણ થયો હતો તેવા પુરાવાઓ પણ અમને મળેલ છે, તેના સાયકોલોજીકલી ઇન્ટરોગેશન કરીને પોલીસે આ દાર્શનિક પુરાવાઓ પણ એકત્રિત કર્યા છે। આ બાબતે હાલમાં આરોપી જે એમના પતિ જે છે તેમને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે તથા તેમનું સાયન્ટિફિકલી સાયકોલોજીકલી ઇન્ટરોગેશન કરી પૂછપરછ કરવામાં આવી રહી છે। માનવ સમો મારી નાખવામાં આવી, માર બની પોતે માલદીજી લખુજી કઈ રીતે એટલે ફોન કરી નાખ્યો, તમને કઈ રીતે જાણ થઈ? અમને ફોન આવ્યો રાત્રે, અમે ગયા અહીંયા અને સજા થાવી જોઈએ ફૂલ એમ ફૂલ સંજય સિંહ રાઠોડનો રિપોર્ટ બનાસકાંઠા।